હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. આગળ વધીએ આપણે. પ્રીવિયસ લેક્ચર યાદ છે, દ્વિઅંગીની શરૂઆત કરી દીધી હતી. પછી આપણે એકાદ લેક્ચર જોશે, આજનો લેક્ચર પછી દ્વિઅંગી પણ કમ્પ્લીટ થઈ જશે. બહુ નાનું એવું છે, એની અંદર કંઈ એવું એટલું બધું એવું કંઈ આવતું નથી કે જે તમને ન સમજાય એવું હોય. બરાબર, ચલો દ્વિઅંગી વર્ષ આગળના વસ્તુની જરૂર છે કે નથી જરૂરી. વિઝન કઈ જગ્યાએ રહે છે? ભેજવાળી જગ્યાએ રહે છે, છાયાપ્રિય જગ્યાએ રહે છે, ટેકરીઓ હોય ત્યાં, ભીની જમીને ભેજવાળી જગ્યાએ રહે છે. પછી શું કહે છે કે આ પ્રકારની જે વનસ્પતિઓ છે, બરાબર છે, એ શું થાય છે એની અંદર, કે અનુક્રમણ માટે બહુ જરૂરી છે. આ પ્રકારની જે વનસ્પતિ છે એ કેના માટે જરૂરી છે? અનુક્રમણ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, તો અનુક્રમણ એટલે શું એ મેં તમને સમજાવી દીધું. આ ઉપરાંત તે ટટ્ટાર રહી શકતી હોય, આ ઉપરાંત તે શું કરી શકતી હોય? ટટ્ટાર રહી શકતી હોય, એવી પણ હોય છે જમીન ઉપર છાદડી બનાવીને પથરાયેલી એવી રીતના પણ રહી શકતી હોય છે. બરાબર છે, ક્લિયર? ઓકે, પછી સમજો ખાસ કરીને કે આ જે વનસ્પતિ છે એની અંદર મૂલાગ્રો આવેલા હોય છે, જે એકકોષીય હોય છે અને બહુકોષીય પણ હોય છે. હા, ઈ મેં તમને ફિગર ડ્રો કરીને સમજાવ્યા હતા, પણ એની અંદર જો દેહ છે એની અંદર સાચા મૂળ, સાચા પ્રકાંડ કે સાચા પર્ણનો શું હોય છે? અભાવ હોય છે. ક્લિયર? હવે આપણે સ્પેસિફિકલી વાત કરી હતી કે એની અંદર જેનો મુખ્ય દેહ હોય એ કેવો હોય? જન્યુજનક, એટલે કે એકકીય. મુખ્ય દેહ કેવો હોય છે? જન્યુજનક, એટલે કે કેવો હોય છે? એકકીય હોય છે. સમજાય છે આટલી વસ્તુ કે નથી સમજાતું? પરંતુ એની અંદર બે ભાગની વાત કરે છે. એકની અંદર શું ઉત્પન્ન કરે છે? પૂજન્યુ ધાન્ય ઉત્પન્ન કરે છે, જે નામની વાત કરતા હોય ત્યારે. અને માતાની અંદર શું ઉત્પન્ન કરશે? માદા જન્યુ ધાન્ય. પરંતુ જો પૂજન્યુ ધાન્ય છે શું ઉત્પન્ન કરશે? જલ પૂજન્યુ. અને જે માદા છે એની અંદર ઉત્પન્ન થાય છે એની અંદર શું ઉત્પન્ન થશે? અંડકોષ. આટલું ક્લિયર છે છોકરાઓ? એની વાત છે, એને જ આપણે આજે શું કરવાની છે? આગળ વધારવાની છે. પણ બધી વસ્તુ આકૃતિ સાથે જશે. ઓકે, કદાચ એકદમ ટેક્સ્ટ બુકમાં એવું હોય આપણને ન પણ સમજાય. હવે આપણે બધી વસ્તુને કેની સાથે લેવાના છીએ? આકૃતિ સાથે. જો શું કહે છે, દ્વિઅંગી વનસ્પતિમાં છે એટલે કે જે બ્રાયોફાઇટ્સ છે એની અંદર સેની વાત કરે છે કે મુખ્ય દેહ છે એ કેવો છે? જન્યુજનક. એટલે કે કેવો છે? એ એકકીય છે. મુખ્ય દેહ કેવો હોય છે? એકકીય હોય છે, જન્યુજનક હોય છે. બરાબર છે. પછી શું કહે છે કે
ચલ પૂછી લઉં છું બધાને તો સંકલન કરતી તમે કરજો મૂકી દો ચલ
શ્રીકેશર અને પુકેશર એમ બંને હોઈ શકે એવા ઉભયલિંગી પુષ્પો કે દ્વિલિંગી પુષ્પો હોય એમ આપણે અહીં એવા સુકાઈની વાત કરવાની છે બસ સમજાઈ ગયું તો હવે સમજો એની અંદર મુખ્ય દે સંયોજન એટલે કે આના બધા જ કોષો એકકીય પ્રકારનો છે એમાં બે ભાગ ઉત્પન્ન થાય છે એક છે નર ને રિપ્રેઝન્ટ કરે છે એક છે માદા ને રિપ્રેઝન્ટ કરે છે જોજો હવે શું થાય છે નર ને રિપ્રેઝન્ટ કરતું હોય એને કહેવાય નર જન્યુધાની અને જે માદા ને રિપ્રેઝન્ટ કરતું હોય એ માદા જન્યુધાની હવે જે મૂળ જન્યુધાની છે એ ચલપચ ફૂલ જન્યુનું નિર્માણ કરે એ કોનું નિર્માણ કરે ચલપચ જન્યુ બરાબર છે અને જે માદા જન્યુધાની છે એ ચંપુ આકારની હોય જે અંડકોષનું ઉત્પન્ન કરે હું તમને કહીશ આખો કેવો એનો આકાર હોય કેમ કે મારે બધું તમને ત્યાંથી કેસે કન્ફ્યુઝ થશો અધરવાઇઝ આ ટાઈપ કોઈનો શેપ હોય બેનો અલગ અલગ શેપ હોય આ ટાઈપના આ માનો કે આ હોય તો એની અંદર આવી રીતના બધા બીજા હોય પણ હું જ્યારે આવશે ત્યાં કુંડમલીની વાત કરીશ તમને ગામા કપની ત્યારે વાત કરીશ બરાબર અત્યારે આપણે આ થોડી વાર માટે રહેવા દઈએ શું કહે છે ચંપુ આકાર હોય એની અંદર એક અંડકોષ એક ઇંડું ઉત્પન્ન થાય છે ઇની વસ્તુ અહીંયા તો આ એનો મુખ્ય દેહ છે જી એક કીય છે એક કીય મૂળ પ્રકાર પણ નથી પણ એના જેવી રચના ચોક્કસ છે તો એ માનો કે આ ભાગ ઉપર આમે ઝૂમ કર્યું નથી મેં તો કામ અંદર રહી છું એની ઉપર ચળ પૂજની પૂજનીય ધાની એને ચળ પૂજનીય બને છે આ આખી ધાની છે એની અંદર બધા ચળ પૂજનીય બને છે હવે આ પૂજનીયો ત્યાંથી બહાર નીકળ્યા અને પાણીના જેવા માધ્યમમાં ઉમેરાય બીજી બાજુ એની માતા જન્યુ ધાની છે ચંપુ આકારની હોય છે એની અંદર અંડકોષ હોય છે હવે એ કોના સંપર્કમાં આવે છે આ પૂજનીયો ચલ પૂજનીયો માતા જન્યુ ધાનીના સંપર્કમાં આવે ન્યાય અંડકોષ હતો એની સાથે ફલન કરે આ બંનેનું ફલન દર્શાવ્યું છે અને ફલનના પરિણામ સ્વરૂપે ફલનના પરિણામ સ્વરૂપે ફલિતાંડ બને છે યુગ્મનસ બને છે એટલે કે ઝાયગોટ ફોર્મેશન થાય છે બરાબર છે અને આ જે ફલિતાંડ બન્યું એ એક્ચ્યુઅલી આ તબક્કો એક વાળો હતો જન્યુ જનક તબક્કો પણ હવે જ્યારે બે એક જોડાણા ત્યારે બીજાનો જનક તબક્કો બન્યો કયો તબક્કો બન્યો બીજાનો જનક તબક્કો બન્યો ટુ એક વાળો તબક્કો બન્યો આજે બીજાનો તરો તબક્કો છે એ કોઈ દિવસ તરત જ અલગ થતો નથી એ હંમેશા જન્યુ જનક સાથે જોડાયેલો રહે તો આ તબક્કો એ જન્યુ જનક અને અહીંયા માનો કે હવે તમે સમજો ફલિતાંડ આયા બનશે ફલિતાંડ ક્યાં બનશે અહીંયા પછી ફલિતાંડ બન્યું એટલે ટુ એન વાળું છે એ અલગ નહીં થઈ જાય એ અલગ થશે નહીં કોષ વિભાજન કરશે પોતાની સંખ્યામાં વધારો કરશે અને નવી જ રચના ઉત્પન્ન કરશે એ શું ઉત્પન્ન કરશે નવી જ રચના ઉત્પન્ન કરશે પણ એ હંમેશા જન્યુ જનક સાથે જોડાયેલું રહે એટલે કે આ જન્યુ જનક અને એની ઉપર ફલનના પરિણામ સ્વરૂપે જે બન્યું એવું હતું બીજાનું જન્મ પણ આ બંને વસ્તુ જોડાયેલી છે કારણ કે જન્યુ જનક તબક્કો છે એ જ માત્ર કેવો છે પ્રકાશ સંશ્લેષી આ જ ખાલી શું કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને બીજાનું જનક એટલે આને ખોરાક પણ જોતો હોય આને પોષણ પણ જોતું હશે એ હંમેશા કોનામાંથી પ્રાપ્ત કરશે તેની જન્યુ જનક અવસ્થાઓમાંથી પરંતુ હવે થાય છે શું હવે સમજો હવે આ તો કેવું છે આની અંદર બધા બીજાણુઓ બન્યા છે એ બધા બીજાણુઓ કેવા હશે હવે પછીના બધા ટુએ ફલિતાંડ વાળું ટુએ વાળું હતું તો હવે કોષ વિભાજન થયું સમવિભાજન પ્રકારનું થયું તો ટુ એ વાળું હશે હવે અહીંયા એનું શું થશે આફ્ટર સમ ટાઈમ એની અંદર શું થશે અર્ધીકરણ એની અંદર શું થશે અર્ધીકરણ અને અર્ધીકરણ એટલે કે માનો કે આ ટુ એમ હોય છું કરાવ તો બે વસ્તુ થશે અર્ધીકરણ વન અને અર્ધીકરણ ટુ શું થશે બે વસ્તુઓ થશે અર્ધીકરણ વન અને અર્ધીકરણ ટુ એટલે કે આ ટુ એમ માંથી બન્યું એમ અને એમ આ કોણ છે અર્ધીકરણ વન હવે એનું પાછું વિભાજન થશે અર્ધીકરણ ટુ એ એમ એમ અને એમ અને આ થયું અર્ધી ટુ અને ફાઇનલી તમને ચાર પ્રકારના બીજાણુઓમાંથી પાછું કયો આવ્યું જન્યુ જનક એટલે શેનું નિર્માણ થયું જન્યુ અને આ જન્યુ અલગ થશે પિતૃ છોડથી અને એમાંથી પાછો આવો નવો છોડ બનશે તમે લોકો ચેપ્ટર નંબર 2 માં થોડું ફોકસ કર્યું હતું
પછી એક તબક્કો આવ્યા કરે છે ઉપાય ત્રણ જણ એટલે શું થાય એક તબક્કો એકબીજાથી એક પછી એક આવ્યા કરે છે વારાફરતી આવે છે એટલા માટે જ તો અહીંયા જન્યુજનક બીજાણુજનક જન્યુજનક બીજાણુજનક જન્યુજનક બીજાણુજનક આમ એકાંતરણ જનન થાય છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે એકાંતરણ જનન પણ એટલું મગજને નક્કી કરવાનું છે કે જન્યુજનક અને બીજાણુજનક માંથી બીજાણુજનક કોઈ દિવસ જન્યુજનકથી અલગ થશે નહીં પોષણ પણ એ હંમેશા એમાંથી પ્રાપ્ત કરે છે જન્યુજનકમાંથી જ પ્રાપ્ત કરે છે આની આ વસ્તુ તમારે તમારી ભાષામાં લખવાની થાય તો લખી શકો બરાબર જે વસ્તુ મહત્વની છે એ હું તમને અહીંયા લખી દઉં છું મેં તમારે અહીંયા સુધી બધી જ વાત કરી છે અહીંયાથી જ આવીએ આપણે प्राप्त
અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની જે વાત કરે છે એની અંદર બરાબર ક્લિયર થયું કે હજી ક્લિયર નથી થયું ઈઝી છે સાવ બરાબર હવે આ તમારું આકૃતિ થઈ ગઈ છે તમારે વ્યવસ્થિત રીતે ડ્રો કરવાની છે બટ એનો મતલબ એવો ન કાઢતા કે બસ ખાલી આપણે એને ડેકોરેટ કરી દઈએ અને શોપીસમાં રાખી દઈએ નહીં આ લખાણ સાથે તમારું બધું મેચ થતું હોવું જોઈએ પ્રોપરલી હવે જો આપણે વાત કરીએ તો જે આપણી આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એની અંદર એનું આર્થિક મહત્વ બહુ કંઈ ખાસ હોતું નથી એટલે કે આપણે થોડા સેલ્ફિશ માનવ છીએ એમ તો દરેકને પૈસા દીધો તો લઈએ જ કે આ પણ ઉપયોગી છે કે નથી પછી ગમે આપણા આપણે ડોમિનન્ટ છીએ પૃથ્વી ઉપર આપણા કરતા ડોમિનન્ટ કોઈ નથી તો આપણને ક્યાં સજીવમાંથી કેટલો ફાયદો થશે ખાલી પૈસાની દ્રષ્ટિએ તો બહુ જ જોશું આપણે બરાબર ગાય ભેંસને પશુપાલન કરતા હોય તો એને ખાલી એવો શોખ હોય ને પશુપાલન કરતા હોય એમાં તમને બહુ ઓછી એક ટકો હોય એમાંથી આર્થિક ફાયદો થતો હશે તો જ ઈ પ્રકારનો બિઝનેસ કરતા હશે પરંતુ દ્વિઅંગી વનસ્પતિઓ છે એનો કોઈ બહુ ખાસ મોટો આર્થિક ફાયદો નથી આ તમને એની પ્રજનનની વાત કરે છે છોકરાઓ પણ તમને એનું મહત્વ કે એના ઉપયોગો પૂછાય તો એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે કોની સાથે રિલેટ કરે છે એના ઉપયોગો કે એના પ્રજનન સાથે જેમ કે મેં કીધું એમ એનો કોઈ ખાય આર્થિક ઉપયોગ નથી પરંતુ એનો સારો ઉપયોગ છે અન્ય પ્રાણીઓને કે અન્ય સજીવોને ઈ તૃણાહારી સજીવો માટે ખૂબ જ ઉપયોગી છે હર્બીવોરસ બરાબર તમને લોકોને ખબર હશે હર્બીવોરસ કાર્નિવોરસ એન્ડ ઓમ્નિવોરસ તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી સજીવો પણ જે સજીવો માત્ર ને માત્ર ઘાસ ખાતા હોય અથવા વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય તો ઘણી બધા પક્ષીઓ છે પ્રાણીઓ છે ઈ પોતાના ખોરાક તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ કરતા હોય દ્વિઅંગી એટલે કે આહાર શૃંખલામાં એટલે કે ફૂડ ચેઇનમાં એનો ખૂબ મોટો રોલ છે કઈ વનસ્પતિઓનો દ્વિઅંગી વનસ્પતિનો એટલે કે બ્રાયોફાઇટ્સનો ક્લિયર સ્ટુડન્ટ્સ બટ એક કામ કરીએ લાઈન ટુ લાઈન જઈએ આપણે પેલો ફાયદો મેં તમને કહી દીધો છે ઉપયોગ મહત્વ કોનું દ્વિઅંગી વનસ્પતિઓનું નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું આપણે બરાબર છે ત્યારે પાછી આપણે વાત કરશું કોની દ્વિઅંગી વનસ્પતિની સ્પેસિફિકલી કયા પ્રકારના ઉપયોગો થાય છે એની સાથે ક્લિયર સ્ટુડન્ટ્સ આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં પાછા દ્વિઅંગી સાથે મળ્યા દ્વિઅંગીઓને બ્રાયોફાઇટ્સને વનસ્પતિ સમૂહનો કેવો કહેવામાં આવે છે ઉભયજીવી મેં તમને કાલે પણ કારણ આપ્યું હતું શું કામ કેમ કે છે કેવી વનસ્પતિ સ્થળજ વનસ્પતિ પણ પ્રજનન માટે કોની ઉપર આધાર રાખે છે પાણી ઉપર એટલે કે જ્યારે એની ઉપર પાણી આવશે અથવા જ્યારે વરસાદ આવશે ત્યારે જ પ્રજનન કરવા માટે કેવું હશે સક્ષમ હશે કેમ કે ઘણા છોકરા ડાઉટ થાય તો મેડમ ઈ સ્થળજ વનસ્પતિ છે અને ઈ કઈ એની પાસે પગ તો છે ની તોડીને પ્રજનન કરવા માટે પાણીમાં જતી રહે કોમન સેન્સ ની વસ્તુ છે તો બધાને પ્રશ્ન થાય રાઈટ ને તો ઈ પાણીના સંપર્કમાં આવે છે કેવી રીતના ઈ તો અચલિત છે તો ત્યાં વરસાદ આવે કે કોઈ પાણી ને જ્યારે વરસાદ આવે ત્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે જ ઈ પ્રજનન કરે છે એટલા માટે કે છે આ વનસ્પતિનો જે સમૂહ છે ને એ ખૂબ જ બ્રોડ નથી કે ખૂબ જ વિસ્તરણ પામેલો નથી ખૂબ જ વિસ્તરણ પામેલો નથી એનું એકમાત્ર કારણ આ છે ક્લિયર છોકરાઓ કે આમાં કોઈ પ્રકારનો વાંધો છે ચલો પછી તમને વાત કરી હતી કે અનુક્રમણ માટે ખૂબ જ મહત્વના છે અનુક્રમણ માટે ખૂબ જ મહત્વના છે મેં તમને ત્યારે પણ કીધું હતું કે કોઈ વિરાન જગ્યા છે કોઈ ઉજ્જડ જગ્યા છે જ્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ કે કોઈ અન્ય સજીવો નથી કોઈ પણ પ્રાણીઓ પેલા હોય જ નહીં યાદ રાખજો કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કોઈ પ્રકારની વનસ્પતિ સિંગલ વનસ્પતિ નથી બરાબર અને ત્યાં પેલા પ્રાણીઓ હોય એવું શક્ય જ નથી યુ નો વેરી વેલ વાય વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ કેમ કે આપણે બધા કેવા છીએ હિટરોટ્રોપિક છીએ વિષમપોષી સજીવો છીએ વી કાન્ટ એબલ ટુ મેક આર ઓન ફૂડ્સ વી ઓલવેઝ ડિપેન્ડ ઓન ધ અધર ઓર સ્પેસિફિકલી ઓન ધ પ્લાન્ટ્સ તો જ્યાં વનસ્પતિ હશે ત્યાં જ સજીવો બીજા સજીવો કે પછી કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય કે પછી કોઈ અન્ય ઘટકો માની લો કે કોઈ અન્ય પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની સંભાવનાઓ છે તો કોઈ આવી વિરાન જગ્યાઓ ઉપર કે પછી ખડકો ઉપર પ્રથમ કોઈ સજીવ આવવાની અને ત્યાં મોટું સ્વરૂપ ધારણ કરવાની વિરાટ સ્વરૂપ આપવાની જો કોઈનામાં કેપેબિલિટી હોય અથવા જો શરૂઆત કરાવતું હોય તો એ લાઇકેન અને મોસ હશે કોણ હશે લાઇકેન અને મોસ આ એટલા માટે કહું છું કે રિવિઝન બહુ જરૂરી છે તમે બધું ક્લિયર થઈ જવું જોઈએ કે મેડમ કઈ વસ્તુની વાત કરી બે પ્રકારની હશે ટટ્ટા
जो जमीन ऊपर सादड़ी बनावती होय मैट बनावती होय तो उदाहरण याद राखजो मार्केशिया અને જો ઈ શું કરતી હોય ટટારે શકતી હોય સ્ટોક ફોર્મેશન કરતી હોય તો એની અંદર ઉદાહરણ યાદ રાખજો સ્ફેગ્નમ એની અંદર કોણ ઉદાહરણ યાદ રાખો છો છોકરાઓ સ્ફેગ્નમ નું ક્લિયર થતું આવે છે થોડીક સ્પીડ લાગશે પણ રિવિઝન છે ને તમને લોકો તો બધું આવડે જ છે ઓલરેડી પછી તમે જાજો આટલી વસ્તુ ક્લિયર થયા પછી કે એમાં મૂલાગ્ર આવેલા હોય જે આધાર સાથે એને જોડાવવામાં મદદરૂપ થાય પરંતુ સાચા મૂળ સાચા પ્રકાર અને સાચા કણ જેવી કોઈ રચના આવેલી હોતી નથી પરંતુ એના જેવી રચના હોય સાચા કણ મૂળ પ્રકાર પણ હોતા નથી મૂલાગ્ર એક કોષીય કે બહુકોષીય હોઈ શકે છે જ્યારે લિંગી પ્રજનનની શરૂઆત કરીએ અથવા એની વાત કરીએ તો બે પ્રકારના ભાગની વાત કરી છે એની અંદર મુખ્ય દેહ હંમેશા જન્યુજનક હશે મુખ્ય દેહ હંમેશા કેવો હશે છોકરા જન્યુજનક એટલે કે બધા જ કોષો છે એ કેવા હશે એન વાળા કેવા હશે બધા જ કોષો એન નંબર વાળા એટલે કે એકીય હશે પરંતુ શું થાય છે કે બે ભાગ પાડે છે માં લાલો એક ઉદાહરણ લઈએ માર્કેન્સિયા તો એની અંદર નર ભાગ અને માદા ભાગ બે અલગ અલગ છે એની અંદર જે નર છે એને કહેવાય પૂજન્યુધાની ચાર્ટમાં મેં ડ્રો કરાવ્યું છે લખાવ્યું છે ફિગર પણ આપી છે મેં તમને એને શું કહેવામાં આવે છે પૂજન્યુધાની અને પૂજન્યુધાની છે એ કોનું નિર્માણ કરે છે ચલ પૂજન્યુનું જે ચલિત હોય છે આ બાજુ જો તમે માદા જન્યુધાની કયો કે સ્ત્રી જન્યુધાની કયો અને એની અંદર ઉત્પન્ન થાય છે એક અંડકોષ એની અંદર શું ઉત્પન્ન થાય છે એક અંડકોષ પાણીના લીધે આ બંને એકબીજાના સંપર્કમાં આવે છે મોટે ભાગે બંને સંપર્કમાં હોય એવો વર્ડ યુઝ કરવા કરતા એવું કહી શકી આ છે એટલે કે જળ પૂજનીઓ માદા જન્યુધાનીના કોન્ટેક્ટમાં આવે અને ન્યા અંદરની તરફ ઘૂસી જાય અને ન્યા થશે ફલન અને બનશે ફલિતાન અને જે આ ફલિતાન બનવાની જે પ્રક્રિયા થશે આગળનો જે તબક્કો હશે એને કહેવામાં આવે બીજાણુજનક તબક્કો એટલે શું કહેવામાં આવે છે બીજાણુજનક તબક્કો અહીંયા યાદ રાખજો બીજાણુજનક તબક્કો જન્યુજનક તબક્કાથી કોઈ દિવસ અલગ થતો નથી એટલે કે પોતાના જીવન ચક્રની અંદર બંને તબક્કાઓ આવશે જન્યુજનક તબક્કો બીજાણુજનક તબક્કો બટ ઇન ધીસ જન્યુજનક તબક્કો હેવ ઓન્લી એન્ડ ઓન્લી કેપેબિલિટી ટુ ફોટોસિન્થેસિસ એક જ પાસે ક્ષમતા છે પ્રકાશ સંશ્લેષણ અહીંયા સુધી આપણે એકદમ ક્લિયર કરી નાખ્યું છે અહીંયા સુધી આપણે શું કરી ગયા છીએ ક્લિયર કરી ગયા છીએ ક્લિયર થાય છે અહીંયા સુધી ચલો આખું એનું જીવન ચક્ર જોઈએ હવે આપણે શું જોઈએ એનું જીવન ચક્ર લાઈફ સાયકલ